श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, हूँ छु अमित। स्वागत छे तमारू आपड़ी यूट्यूब चैनल भगवत स्मरण मा। आज आ वीडियो नी अंदर आपड़े देवशयनी एकादशी नी पौराणिक कथा सांभळीशु। आ वीडियो नी अंदर एकली ज कथा छे, माटे तमे वीडियो अंत सुधी जुओ एवी मारी विनंती छे। ते पहला विष्णु भगवान नु ध्यान धरी लईए। ओम नमो भगवते वासुदेवाय। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबाओ आवनारी नई वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपों में शेयर करो। अषाढ़ मास ने शुक्ल पक्ष की एकादशी ने देवशयनी एकादशी कहे छे। आ वर्षे देवशयनी एकादशी 20 जुलाई 2021 मंगलवार ना रोज छे। धर्मराजा युधिष्ठिर बोलिया, हे भगवान, अषाढ़ मास ने शुक्ल पक्ष की एकादशी नु नाम शू छे અને એમાં કયા દેવતાની પૂજા થાય છે, તેની વિધિ કઈ છે, તે બધું વિસ્તારપૂર્વક કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમય નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે બ્રહ્માજી બોલ્યા, નારદ, તમે કળિયુગના જીવોનો ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે, કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે। આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને આ એકાદશીનું નામ દેવશયની એકાદશી, પદ્મ એકાદશી, પદ્મનાભા એકાદશી અને હરિશયન એકાદશી કહે છે। આનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે। હું અહીં એક પૌરાણિક કથા કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો। સૂર્યવંશી મંધાતા નામનો રાજા હતો। તે સત્યવાદી, મહાન પ્રતાપી અને ચક્રવર્તી હતો। તે પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતો હતો। તેની સમસ્ત પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી। તેના રાજ્યમાં ક્યારે અકાળ પડતો નહીં। એક સમય રાજાના રાજ્યમાં 3 વર્ષ સુધી વર્ષા ન થઈ, જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો અને પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી। રાજ્યમાં યજ્ઞ થવા બંધ થઈ ગયા। એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી કે, હે રાજન, સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે। તે આ વર્ષના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી રહી છે। હે રાજન, તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય। તેથી મંધાતા રાજા બોલ્યા, તમે લોકો ઠીક કહો છો, વર્ષા ન થવાને કારણે જ પ્રજાએ દુઃખ ભોગવવું પડે છે। હું અહીં ઘણું જ વિચારું છું તો પણ મને કોઈ દોષ દેખાતો નથી। તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્નો કરું છું। આમ કહીને રાજા મંધાતા ભગવાનની પૂજા કરી થોડા મુખ્ય માણસો લઈને વનમાં ચાલ્યા ગયા। ત્યાં તેઓ ઋષિઓના આશ્રમો ફરતા ફરતા રથમાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં ગયા। એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા। ત્યાં મુનિ હમણાં જ નિત્ય ક્રમથી નિવૃત્ત થયા હતા। રાજાએ તેમના સન્મુખ પ્રણામ કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા। પછી ઋષિએ કહ્યું, હે રાજન, તમે કુશળતાપૂર્વક છો તથા તમારી પ્રજા પણ કુશળતાપૂર્વક હશે, તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો। રાજા બોલ્યા, હે મહર્ષિ, મારા રાજ્યમાં 3 વર્ષ સુધી વર્ષા થઈ નથી, તેથી અકાળ પડી ગયો છે અને પ્રજા દુઃખ ભોગવે છે। રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે, પરંતુ હું ધર્માનુસાર રાજ્ય કરું છું તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજી સુધી થઈ નથી। હવે તમે તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યો છો, તમે કૃપા કરીને મારા આ સંદેહને દૂર કરો અને પ્રજાના કષ્ટને દૂર કરવા કોઈ ઉપાય બતાવો। ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, આ સત્યુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે, એમાં ધર્મના ચારેય ચરણ સંમલિત છે। આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણવાનો જ અધિકાર છે, પરંતુ તમારા રાજ્યમાં એક શુદ્ધ પણ તપસ્યા કરી રહ્યો છે। આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી। જો તમે પ્રજાનું ભલું ઈચ્છો તો એ શુદ્ધને મારી નાખો। ત્યારે રાજા બોલ્યો, હે મુનીશ્વર, હું એ નિર અપરાધ તપસ્યા કરનાર શુદ્ધને મારી નહીં શકું, તમે આ દોષમાંથી છૂટવાનો કોઈ અન્ય ઉપાય બતાવો। ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, જો તમે આવું જ ઈચ્છો છો તો અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મ નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો। આ વ્રતના પ્રભાવથી જ તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે।
कारण के आ एकादशी नु व्रत बद्दी सिद्धियो देनार छे अने उपद्रव ने शांत करनार छे। मुनिना वचनो सांभळी राजा पोताना नगर मां पाछा फर्या अने विधि पूर्वक पद्मा एकादशी नु व्रत कर्यु। आ व्रत ना प्रभाव थी राज्य मां वर्षा थई अने मनुष्य सुख मळ्यु। आ एकादशी ने देवशयनी एकादशी पण कहे छे। आ व्रत करवाथी विष्णु भगवान प्रसन्न थाय छे, तेथी मोक्षनी इच्छा करनार मनुष्यने आ एकादशी नु व्रत करवू जोईए। चातुर्मास व्रत आ एकादशी ना व्रत थी शुरू करवामां आवे छे। कुंती पुत्र युधिष्ठिर बोल्या, हे भगवान, विष्णु भगवान शयन व्रत केवी रीते करवामां आवे छे ते कृपा करीने कहो। श्री कृष्ण भगवान बोल्या, हे राजन, हवे हूँ कहूँ छू ते ध्यानपूर्वक सांभळो। ज्यारे सूर्यनारायण कर्क राशिमां स्थित होय त्यारे विष्णु भगवान ने शयन करावू जोईए अने सूर्यनारायण तुला राशिमां आवे तो भगवान ने उठाड़वा जोईए। अधिक मास आववाथी पण विधि आज प्रकारे रहे छे। आ विधि थी अन्य देवताओने शयन न करावू जोईए। अषाढ़ मास शुक्ल पक्षनी एकादशी नुं विधिपूर्वक व्रत करवू जोईए। सौ प्रथम ए प्रतिमाने स्नान करावू जोईए, पछी सफेद वस्त्रोने धारण करावी तकिया द्वार शय्या पर शयन करावू जोईए। એમનું ધૂપ દીપ નૈવેદ્યનું પૂજન કરવું જોઈએ। ભગવાનનું પૂજન શાસ્ત્રાજ્ઞાત બ્રાહ્મણો દ્વારા કરાવવું જોઈએ। હે ભગવાન, મેં તમને શયન કરાવ્યું છે, તમારા શયનથી આખું વિશ્વ સુઈ જાય છે। આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ। હે ભગવાન, તમે જ્યાં સુધી ચાર માસ સુધી શયન કરો છો ત્યાં સુધી મારા આ ચતુર્માસ વ્રતને નિર્વિઘ્ન રાખો। આ પ્રકારે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી શુદ્ધ ભાવથી મનુષ્યએ દાતણ આદિ નિયમ ગ્રહણ કરવા જોઈએ। વિષ્ણુ ભગવાનના વ્રત શરૂ કરવાના પાંચ કાળ વર્ણન કર્યું છે। દેવશયની એકાદશીથી લઈને દેવ ઉઠી એકાદશી સુધી ચતુર્માસ વ્રત શરૂ કરવું જોઈએ। દ્વાદશી, પૂનમ, અષ્ટમી કે સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીએ સમાપ્ત કરી દેવું જોઈએ। આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। જે મનુષ્ય આ વ્રતને પ્રતિ વર્ષ કરે છે તે સૂર્યના સમાન દીપ્તિમાન વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે। મિત્રો, આ હતી દેવશયની એકાદશીની પૌરાણિક કથા। હું આશા રાખું છું કે આ એકલી વ્રત કથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે। હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।